મિત્રો, આપણું પેટ જેટલું સાફ હોવું જોઈએ જરૂરી છે, એટલું જ આપણા કાન પણ ચોખ્ખા હોવા જરૂરી છે. કાનની અંદર જે મેલ જમા થાય છે એ મેલની અંદર ફંગલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. એટલે મિત્રો, ખાસ એક રસ્તો બતાવું છું, એક ઝાટકે મેલ બહાર કાઢવાનો રસ્તો. મિત્રો, તમારા ઘરમાં સરસવનું તેલ હોય તો એક કાનમાં બે ટીપા નાખો, પછી 10 મિનિટ એ રીતે સૂઈ રહો, પછી બીજા કાનમાં બે ટીપા નાખો, પછી સૂઈ રહો, પછી 24 કલાક પછી તમારા ઘરમાં જે સળી હોય, જેમાં રૂ નાખેલું હોય છે, સ્પેશિયલ કાનની, કાન સાફ કરવાની રૂવાળી જે સળી હોય છે, એને ધીમે રહી અને અંદર ફેરવો. એ 24 કલાકમાં એ મેલ ફોગાઈ ગયો હશે. અને ધીમે રહીને બહુ મૂડી નહીં નાખવાની, અને રૂ ઉપર બધો જ મેલ લિક્વિડ થઈને ચોંટી ગયો હશે. આવું અઠવાડિયામાં એક જ વખત કરવાનું છે, રોજ નથી કરવાનું. મિત્રો, તો આ રીતે અંદરનો જે મેલ છે એ મેલ આપણો એક ઝાટકે બહાર નીકળશે, કાનમાં ઇન્ફેક્શન નહીં લાગે, કાનમાં મેલ સુકાઈને એના પથરા નહીં બને, એના પોપડા નહીં બાજે. તો આ સામાન્ય પ્રયોગ છે, તો એ દર અઠવાડિયે એક વખત કરજો. મનાર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.